गुजरात विधानसभा की चूंटणी की जाहरात थवाने हवे गणतरी दिवसों बाकी है त्यारे केंद्रीय गृहप्रधान अमित शाहे गुजरात की कमान पोताना हाथ में लीधी है। अमित शाह विधानसभा चूंटणी ने लेने अनेक उच्च स्तरीय बैठक योजी चूंटणी लक्षी राजकीय रोडमैप नक्की करशे। आजे कमलम खाते मैरेथॉन बैठकों नो दौर शुरू थई गयो छे। दिवस दरमियान अलग अलग बैठकों योजाशे जेमां चूंटणी नी रणनीति पर चर्चा थशे। अमारा संवाददाता किंजल मिश्रा जोड़ाई गया छे। किंजल, आम तो भारतीय जनता पार्टी हमेशा एक्शन मोड में होय छे, पण आ वखते मुद्दो छे गुजरातनी विधानसभा चूंटणी अने अमित शाहनी जे रीतनी बैठको छे, कारण के अमित शाह रिपोर्ट मांगता होय छे के जमीनी स्तर पर भारतीय जनता पार्टीनी शुं स्थिति छे अने हवे हाई टाइम छे के ज्यारे भाजप क्यां छे लोकोनी वच्चे ते जाणवानो समय छे, कारण के गणतरीना दिवसोमां ज चूंटणीनी तारीखो नक्की थई जशे। કે શિવાની જે રીતે ભાજપનો દાવો છે કે 20 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર એ હંમેશા લોકો માટે કામ કરતી હોય છે, પરંતુ ચૂંટણી સમય સ્વાભાવિક રીતે અનેક જે સવાલો હોય છે તે ઉભા થતા હોય છે, અનેક સમસ્યાઓ હોય છે તે પણ ઉભી થતી હોય છે, અને એન્ટી ઇન્કમ્બન્સીથી લઈ અને ભાજપની જે ગ્રાઉન્ડ સ્થિતિ છે તેની પર પણ ચર્ચા કરવી એ જરૂરી હોય છે। અમિત શાહની જો વાત કરવામાં આવે તો અમિત શાહનો હોમ ટાઉન ગુજરાત છે અને તેની સાથે જ એ ગુજરાતની રાજનીતિના ચાણક્ય પણ માનવામાં આવતા હોય છે, અને એ જ કારણ છે કે હવે સીધી જે ધુરા છે તે અમિત શાહે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે। પેલા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે જે રીતે ટૂંક સમયની અંદર મુખ્યપ્રધાન પણ આવવાની તૈયારીમાં છે અને મુખ્યપ્રધાનની સાથે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે કે જેમને આવકારવા માટે તમામ જે અહીંયા નેતાઓ છે, હોદ્દેદારો છે તે પણ આવી ચૂક્યા છે। ભલે એવું કહેવામાં આવતું હોય કે સબ સલામત છે, પરંતુ જ્યારે ચૂંટણી હોય છે અને જ્યારે લક્ષ્યાંક જે રીતનો ભાજપનો આપવામાં આવ્યો છે 150+નો લક્ષ્યાંક છે, અને તે વખતે સામાજિક સમીકરણો હોય, રાજકીય સમીકરણો હોય, ઉમેદવારની પસંદગી હોય કે ઉમેદવારની જીતાડવાની જવાબદારી હોય, આ તમામ વસ્તુઓ પર ધ્યાન આપવું એ ખૂબ જ જરૂરી છે, અને એ જ કારણ છે કે આજે વિધાનસભાના તમામ પ્રભારીઓ સાથે, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી સાથે, સરકારના મંત્રીઓ સાથે, પ્રદેશના મોરચાઓના મુખ્ય જે હોદ્દેદારો છે તેની સાથે જે બેઠકો છે તે બેઠકો યોજાવા જઈ રહી છે। 12 વાગ્યાનો સમય હતો અને જે હોદ્દેદારોના આગમનની જે છે શરૂઆત પણ થઈ ચૂકી છે। એક કોર કમિટીની બેઠક છે, કોર કમિટીની બેઠક યોજાશે। સૌથી મહત્વની બાબત એ પણ છે શિવાની કે જે બીએલ સંતોષ છે કે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે તે પણ આવી ચૂકી છે। સુધીર ગુપ્તા કે જે ગુજરાતના સહપ્રભારી છે તે પણ આવી ચૂક્યા છે, અને હાલમાં એક બેઠક છે તે કમલમ ખાતે ચાલી રહી છે કે જેની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, સહપ્રભારી સહિતના જે ગુજરાતના મહામંત્રીઓ છે તે ઉપસ્થિત છે। પ્રદેશની જે કામગીરી છે એ પ્રચાર પ્રસારની હોય કે સોશિયલ મીડિયાની હોય કે વિવિધ મોરચાની હોય, એક જે રિપોર્ટ, કેમ કે ગઈ વખતે પણ જ્યારે બેઠક યોજવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં ભાજપની પરિસ્થિતિ, સરકારની કામગીરી, સંગઠનની કામગીરી, તેની સાથે જ પાર્ટીની અંદરની જે પ્રકારની નારાજગીનો જે સૂર હતો તે, અને તે કહી શકાય કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે તમામ લોકોને સાંભળવા અથવા તો ઝોન વાઇઝ સાંભળવા, વિધાનસભા વાઇઝ સાંભળવા એ ખૂબ જ જરૂરી હોય છે, અને દરેક વિધાનસભાની સેવાની એક અલગ તાસીર હોય છે, તેના એક સામાજિક ફેક્ટર્સ પણ અલગ હોય છે, જાતિગત ગણિત હોય છે તે અલગ હોય છે, અને તેની સાથે જ જે રીતે ગુજરાતની અંદર નો રિપીટ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રીતે હવે ગણતરીના જે કહી શકાય કે દિવસો બાકી છે કે જ્યારે આચારસંહિતા લાગુ પડી જશે અને ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિધાનસભા વાઇઝ ભાજપ કેટલું મજબૂત છે, ભાજપને વિધાનસભા વાઇઝ ક્યાં નબળું છે, સંયોજકોનો જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે, કેમ કે સંયોજકો હતા તે પણ છેલ્લા એક મહિનાથી અલગ અલગ વિસ્તારોની છે, તેની સાથે વિસ્તારકોનો જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે શું છે, આ જે તમામ મુદ્દાઓ છે, આ તમામ મુદ્દા ઉપર જે વિગતવાર છે તે દિવસભર ચર્ચા ચાલવાની છે, તેની સાથે જ કોર કમિટીની બેઠક પણ યોજાવાની છે કે જેની અંદર આગામી સમય માટેનો જે એક નક્કર પ્લાન કરવામાં આવશે એવું પણ માનવામાં આવી રહ્યું છે, કે કેટલાક જે સિનિયર નેતાઓ છે, જૂના જોગીઓ છે, તેમની પણ એક અલગ ટીમ બનાવવામાં આવશે, અને હવે અલગ અલગ ટીમમાં સીધા વિધાનસભાની ચૂંટણી સુધીની જે જવાબદારીઓ છે તે નક્કી કરવામાં આવશે, અને તમામ વસ્તુઓ ન માત્ર કાગળ પર પરંતુ એનું જે એક જવાબદારીની સાથે જે પોઈન્ટ ટુ પોઈન્ટ છે તેની જવાબદારી સીધા જ સોંપવામાં આવશે। બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું। તો માઇક્રો પ્લાનિંગ માટે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે, અને તેમાં પણ ચૂંટણીના ચાણક્ય કહેવાતા અમિત શાહની સૂચક હાજરી અને આટલી બધી બેઠકોનો દોર જે ઘણા સંકેતો આપી રહી છે, આ તરફ ચૂંટણીની તારીખો ગમે ત્યારે નક્કી થઈ શકે છે, અને તેવામાં ભાજપના હોદ્દેદારો સાથે અમિત શાહની બેઠકોનો દોર